એનએચએઆઈના અધિકારીઓનો હાઈકોર્ટે ઉધડો લીધો છે. જમીન સંપાદનને લગતા કિસ્સાઓને લઈ અધિકારીઓનો ઉધડો લીધો. અધિકારીઓ તરફથી જમીન માલિકોને હેરાનગતિ કરાતી હતી, જેની ગંભીર નોંધ લીધી છે. કાયદાની આંટી ઘૂંટીમાં લોકોને ખોટી રીતે હેરાન થવા દેવા વ્યાજમી નહીં તેવું કહેવું છે કોર્ટનું. કાયદાની આંટી ઘૂંટીમાં જે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તે બિલકુલ યોગ્ય નથી તેવું કોર્ટે અવલોકન કર્યું છે. મારા સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. તેજસ, એનએચએઆઈના અધિકારીઓનો ઉધડો લીધો હાઈકોર્ટે, શું જાણકારી? જમીન સંપાદનના જે કિસ્સાઓ બનતા હોય છે તે કિસ્સાઓની અંદર જમીનનું સંપાદન થઈ જાય ત્યારબાદ જે મૂળ માલિક છે તે જમીનનો હક કે ભોગવટો ધરાવી શકતો નથી, પરંતુ વળતરને હકદાર રહે છે. પરંતુ આ વળતર પણ વર્ષો સુધી ચૂકવવામાં આવતું નથી અને કાયદાની આંટી ઘૂંટીઓની અંદર જે મૂળ માલિક છે તે હેરાન થતા હોય છે. જમીન પણ જાય છે અને વળતર પણ નથી મળતું વર્ષો સુધી. તેના કારણે જે હેરાનગતિ અને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે તમામ બાબતોની હાઈકોર્ટ ગંભીર નોંધ લેતા ચેતવણી પણ જાહેર કરી છે તમામ એ અધિકારીઓને કે જે પોતાની મનમાની કરી રહ્યા છે અને આ રીતે લોકોને હેરાન કરી રહ્યા છે. કોર્ટે જે એનએચએઆઈના વકીલ છે તેમને પણ તાકીદ કરી કે આ પ્રકારની જે અરજીઓ કોર્ટ સમક્ષ આવે છે આ કિસ્સાને બાદ કરતા હવેથી જો આ પ્રકારની અરજીઓ આવશે તો તેવા સંજોગોની અંદર તપાસના આદેશો પણ અપાશે. જે વર્ષો સુધી લોકોને હેરાન થવું પડે છે તે પ્રકારની હેરાનગતિ ખોટી રીતે જે થાય છે તે બિલકુલ ચલાવી નહીં લેવાય તેવું પણ હાઈકોર્ટે નોંધ્યું છે. આભાર તેજસ જાણકારી આપવા માટે.